अध्यात्म मार्ग जेने इंग्लिश में स्पिरिचुअल कहवाय छे, अने मार्ग ने मुक्ति नो मार्ग कहवाय छे, कारण के ए मार्ग निष्पक्षपाती छे। केवो छे? कोई धर्म, कोई संप्रदाय, कोई व्यक्ति, कोई क्रियाकांड ने प्रोजेक्ट करतो नहीं, प्रोजेक्ट नहीं करतो। आ आध्यात्म नो मार्ग एक खरेखर विद्रागो कहेलो, मुक्त पुरुष कहेलो साचो मुक्ति नो मार्ग छे। पण काल क्रमे ए मुक्ति ना मार्ग नी अंदर जारे धर्म ने संप्रदाय जोड़ाय छे त्यारे ए मार्ग सनातन सत्य माथी व्यवहार सत्य मा ट्रांसफर थई जाय छे। सनातन सत्य माथी व्यवहार सत्य मा ट्रांसफर थई जाय छे, अने व्यवहार सत्य मा ट्रांसफर थई जाय एनु प्रमाण शु? तो के व्यक्ति नु महत्व, सिम्बोलिक भगवान नु महत्व, अने क्रिया नु महत्व, आ त्रण वस्तु आवी जाय એટલે જાણવું આ વ્યવહાર સત્ય છે। શું છે? અને વ્યવહાર સત્ય એટલે સંપ્રદાય થશે। સનાતન સત્ય એવું હોય કે જે સનાતન સત્ય એવું હોય કે જે સત્યની અંદર કોઈને પણ વાંધો ના આવે। આજે આપણે આ જગતમાં બે પ્રકારના સનાતન સત્ય છે, એક હું કોણ છું એટલે કે હું શુદ્ધ આત્મા છું તે સનાતન સત્ય છે, અને બીજું કુદરતનો કાનૂન એ સનાતન સત્ય છે। આ બે વસ્તુ ક્યારે બદલાતી નથી। એક હું આત્મા છું તે ચેતન છે। શું છે? અને કુદરતનો કાનૂન જે છે તે જડ છે। કેવો છે? અને આ દુનિયાની અંદર આપણને પાંચ ઇન્દ્રિયોથી જે જે વસ્તુ અનુભવમાં આવે છે એ બધી જડ છે। શું છે? જડ છે। અને જડ જે છે એ ચેતન જેવું એટલા માટે લાગે છે કારણ કે હાલતું ચાલતું છે। શું છે? હાલતું ચાલતું, એટલે ચેતન જેવું લાગે છે, પણ છે એટલે આ જડ અને ચેતન આ બે વસ્તુ હોવાથી આ જગતની અંદર આપણો આ વ્યવહાર છે ને, બધો વ્યવહાર જીવન, રિલેટિવ જીવન, એ રળિયામણું લાગે છે આત્માની હાજરીને કારણે। અમને એક ભાઈએ પ્રશ્ન પૂછેલો અમેરિકામાં કે સ્વામીજી અનુભવ એટલે શું? શું પ્રશ્ન પૂછ્યો? મેં કહું અનુભવ એટલે શબ્દો દ્વારા કહી ના શકાય, અને શબ્દો દ્વારા જે કહી શકાય એ એપ્રોક્સિમેટ હોય। કેવું હોય? એક્ઝેક્ટ ના હોય, પણ તમને રસ્તો મળે આગળ જવાનો। શું મળે? એટલે મને કહે કે અનુભવ કેમ ના કહી શકાય? મેં કહું અનુભવ કહી શકાય, પણ જે તમે અનુભવ કહેશો એ બીજા વ્યક્તિને અનુભવ રૂપે નહીં સમજાય, નોલેજ રૂપે જ સમજાશે। સમજાય છે? તમે ગુલાબનો છોડ ની સ્મેલ, સુગંધ લો છો, એ સુગંધનું વર્ણન કરી શકાય? અને જો કરી શકાય તો એ એપ્રોક્સિમેટ હોય, એ વર્ણનથી પહેલાને ગુલાબના છોડનો અનુભવ થાય? એ તો જ્યારે સ્મેલ લે ત્યારે જ ખબર પડે, અને આપણે એ સ્મેલને વર્ણન કરીએ કે ભાઈ આવી એની સુગંધ હોય છે, પણ એ વર્ણનથી પહેલાને અનુભવ થાય? એવી રીતે
રીતે અનુભવ એ રજૂઆત કરી શકાય. શું કરી શકાય? અને એના આધારે માણસ આગળ પ્રગતિ કરી શકે, એને દિશા મળે. શું મળે? દિશા મળે. એટલે અનુભવ વસ્તુ એવી છે કે માણસે પોતે પોતાના જીવનમાં જાતે અનુભવવી પડે, જાતે અનુભવવી પડે. બીજાનો અનુભવ મને કામ ના લાગે, પણ બીજાનો અનુભવ નોલેજ રૂપે કામ લાગે, પણ મારે પણ એનો અનુભવ કરવો પડશે, તો એ મારો અનુભવ કહેવાશે. એટલે જીવનની અંદર માણસ પ્રગતિ કરે છે, પણ એને ખબર પડતી નથી કે મારે કઈ દિશામાં પ્રગતિ કરવાની છે. સામાન્ય વ્યક્તિઓને એવું લાગે કે હું પ્રગતિ કરું છું એટલે કે આ બધા નીતિ નિયમોનું પાલન કરું છું, એના આધારે હું રેગ્યુલર કરું છું એટલે હું એને પ્રગતિ માનું છું. જ્ઞાની શું કે છે કે સાધનો એકે નકામા નથી. શું કે છે? પણ સાધનો જો સાધ્ય પ્રાપ્ત કરવા માટે ના હોય તો એ સાધન મુક્તિના સાધન નથી, વ્યવહારના સાધન છે. સમજાય છે? હેતુ કે મારે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવું જ્ઞાન સમજવું છે, એવું જ્ઞાન ઉપયોગ કરવું છે કે અંતે મને પોતાના સનાતન સત્યનો અનુભવ થાય. હેતુ તમારો આ છે ને? મારો હેતુ પાપ અથવા પુણ્યનો નથી. ઇન્ટેન્શન તમારું શું છે? જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમારો આશય શું છે? મુક્તિનો. હવે તમારી કોઈ પણ ક્રિયા હોય, શું કીધું? એ જો તમને મુક્તિ તરફ લઈ જતી હોય તો ધેન યુ આર ઓન અ રાઈટ ટ્રેક. હવે એ જ ક્રિયા તમને પુણ્ય તરફ લઈ જતી હોય, કઈ તરફ લઈ જતી હોય? તો એ મુક્તિનો માર્ગ નથી, પણ શુભાશુભ માર્ગ જરૂર છે. કયો માર્ગ? સમજાય છે મારી વાત? એટલે ભગવાનને કહ્યું કે ભાઈ ક્રિયા એ તારા માટે બંધનરૂપ નથી, પણ ક્રિયા પ્રત્યેની અજ્ઞાનતા એ તારા માટે બંધનરૂપ છે. ભગવાન કહે છે કોઈ વ્યક્તિને એવું કહેવાય આપણે કે તમે ખાવાનું નહીં ખાવાનું, પીવાનું નહીં પીવાનું, પાણી નહીં પીવાનું, ખ્યાલ આવ્યો? આ સંસારના બધા સંજોગો છે એને તારે નહીં ભોગવવાના, એવું કહી શકે જ્ઞાની? આ શ્વાસ તારે નહીં લેવાનો, મોક્ષે જવું, કહી શકે? ના કહી શકે. એવી રીતે જ્ઞાની એ પણ નથી કહેતા કે તમે તપ જપ કરો, પૂજા પાઠ કરો, એ બંધ કરી દો, કોઈ પણ ધાર્મિક વિધિ કરતા હોય તો બંધ કરી દો, એવું જ્ઞાની કહે નહીં. પણ એ કહેવા માંગે છે કે જે થઈ રહ્યું છે એ પરિણામ સ્વરૂપ છે અને એનાથી સર્વથા મુક્ત એવો. એટલે તું શું કરે છે એ આધ્યાત્મ માર્ગમાં સબ્જેક્ટ નથી, માટે તને બંધ કરવાનું પણ જ્ઞાની કહે નહીં. ખાલી કોણ કરે છે એ તું જાણ, અને કેમ કરે છે સંજોગોને આધીન આખું તું જાણ, અને તું કોણ છું એ જાણ. એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન એ પોતાના મુક્તિના માર્ગને પાકો કરવા માટે છે. તેના માટે છે? માત્ર નોલેજ માટે નથી. ઇન્ફોર્મેશન તો ચોપડીમાંથી મળી જશે. શું કીધું? માહિતી તો ચોપડીમાંથી મળી જશે, પણ માહિતી એ જ્ઞાન નથી. એટલે હંમેશા પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષની પ્રત્યક્ષતા વગર નિવેડો નથી. ઘણા બધા લોકો ચોપડીઓ વાંચે, આપતવાણી વાંચે, પછી મને કહે કે સ્વામીજી આમાં તો આવું લખ્યું છે. મેં કીધું આ લખ્યું છે ને એ સાચું છે, પણ જેના માટે લખ્યું છે એના માટે સાચું છે? ના સમજાય. આ પ્રશ્ન કોનો હતો એના માટે જવાબ સાચો છે, એ તારા માટે નથી. કારણ કે
પૂછનારે એના લેવલ પ્રમાણે પૂછ્યું છે, ને જવાબ પણ કેવો હોય. હવે તારું એ લેવલ નથી એટલે તને કન્ફ્યુઝન થાય છે. શું થાય છે, સમજાય છે મારી ભાઈ? એટલે બહુ સમજવા જેવું છે. એટલે જ્ઞાની પુરુષની પ્રત્યેક હાજરી જ્ઞાની અનુભવી હોવા જોઈએ. શું હોવા જોઈએ? તે દુનિયાના તમામ શાસ્ત્રોનો ફોડ પાડી શકે. શું પાડી શકે? નહીતર ફોડ ના પડે, નહીતર થિયોરેટિકલ નોલેજ મળે. શું મળે? કે ભાઈ આમ કરો ને આમ ના કરો, ને આમ કરવાથી આમ થાય. એક પ્રમાણેનું શુભાશુભ જ્ઞાન મળે. આપણે શુભાશુભ જ્ઞાનથી ઉપર ઉઠવાનું છે અને આપણે શુદ્ધ જ્ઞાન તરફ જવાનું છે. એ શુદ્ધ જ્ઞાન એટલે શું? શુદ્ધ જ્ઞાન એ આપણો સ્વભાવ છે આત્માનો, ખ્યાલ આવ્યો? પણ પ્રકૃતિનો સ્વભાવ નથી. પ્રકૃતિ જે ક્રિયા કરે છે એમાં તમારી દ્રષ્ટિ શું છે? શુદ્ધ ભાવ તરફ છે કે શુભ ભાવ તરફ છે? સમજાય છે? પુરુષાર્થ ક્યાં છે? દ્રષ્ટિમાં. પરિણામ ક્યાં છે? પ્રકૃતિમાં. સ્વભાવ ક્યાં છે? આત્મા. આ ત્રણ વસ્તુ ક્લિયર કરી દેવાની. સ્વભાવ એ આત્મામાં જાય, પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્મામાં જાય, અને પરિણામ પ્રકૃતિ. આ ત્રણ ખાના બિલકુલ મગજમાં ક્લિયર થઈ જવા જોઈએ. ગોળ ગોળ નહીં, એ નથી સમજાતું એટલે બદલ થાય છે. એટલે આ આ પ્રકૃતિ ભગવાનની પૂજા કરતી હોય તો આપણને ખબર પડી જોઈએ કે પૂજા કરે છે તે ફાઇલ નંબર એક છે, અને મારો ભાવ શું છે? એ ભગવાન આ પૂજાનું જે કંઈ પણ ફળ મળે એ મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય. એટલે મારો આશય શું છે? ખાલી સંસારિક પુણ્ય જોઈએ છે? આપણે ભગવાન દાદા ભગવાને કહ્યું છે કે તમે ચરણવિધિ કરો, આપણે ચરણવિધિ કરવાની, પણ આશય શું છે? કે મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળો, મને આ ચરણવિધિનું ફળ શું મળે? આપે કહેલી વાતો મને યથાર્થ જ્ઞાન અને દર્શન રૂપે સમજાય અને મારા ચારિત્રમાં. માત્ર હું બોલી ગયો એનો સંતોષ નહીં, એ તો પરિણામ છે. શું છે? અને જ્યાં સુધી પરિણામને પુરુષાર્થ માનશો ત્યાં સુધી તમારો રાઈટ ટ્રેક નહીં આવે. સમજાય છે? ત્યાં સુધી સાચો રસ્તો નહીં તમારો પકડાશે. એટલે જ્ઞાનીઓ એક જ વસ્તુ કે મન વચન કાયાને પેલા સાધન તરીકે જાણો. શું જાણો? હવે ઘણા બધા લોકો આ સાધન શબ્દને સમજતા નથી. આ મન વચન કાયા આપણને મળ્યા છે ને, એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. કર્મ ભોગવવાનું, કરવાનું નહીં. હવે આ ભોગવવાનું સાધન છે આપણું, એટલે સાધનમાં બે રોલ છે. એક તો કર્મો ભોગવે છે અને બીજો જેવું જ્ઞાન છે એવા એ ભોગવતી વખતે પાછા નવા ભાવ કરે છે. એટલે સાધન આ રીતે કામ કરે છે. સમજાય? તમને શું કહું છું? બધા નથી કહેતા કે આ મન વચન કાયા તો સાધન છે. સમજાય છે ને? મોક્ષ જોવા માટે આપણને હેલ્પફુલ છે, પણ ક્યારે તમારો આશય હોતું છે તેના ઉપર, ક્રિયા શું છે તેના ઉપર. આ મન વચન કાયા દ્વારા જે ક્રિયા થતી હોય, ઘરમાં પણ થતી હોય, પતિ પત્ની સાથે, મા બાપ સાથે, બાળકો સાથે, પરિવાર સાથે, કુટુંબ સાથે, એ બધા વ્યવહારમાં આપણી દ્રષ્ટિ શું હોવી જોઈએ? આ બધા વ્યવહારમાં આપણી દ્રષ્ટિ શું હોવી જોઈએ? કે ભગવાન આ બધા સંજોગો છે, હે અંતર્યામી પરમાત્મા આ બધા સંજોગો છે, એનો સંભાવે નિકાલ કરવાની મને રાજવેશ નથી કરવા. સાચું ખોટું કરવું, મારું તારું કરવું, સમભાવે નિકાલ. કેમ? આપણે મુક્ત થવું છે, અહીંથી કશું એચીવ કરવું. સમજાય છે મારી વાત? હવે આ સંસારમાં મારે કંઈક મેળવવું છે એ શુભાશુભ માર્ગ છે. સમજાય છે? નામના કીર્તિ પ્રતિષ્ઠા આ બધું મેળવવું છે મારે, સ્ટેટસ, એ બધું રિલેટિવ સત્ય થઈ ગયું. એટલે તમે સંસારમાં ઉતરી ગયા.
આપણે તો જે છે તેનો સંભાવે નિકાલ કરીને શું કરવું છે? અને પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત થવું છે. સમજાય છે? એટલે સ્વ સ્વરૂપમાં સ્થિત થવા માટે, પોતાના જ સ્વરૂપમાં સ્થિત થવા માટે ગમે તે સંજોગો આવે, વ્યવહાર ના આવે, નોકરી ધંધા ના આવે, ધાર્મિક આવે, સામાજિક આવે, એ બધા સંજોગોમાં મુક્ત રહો. શું રહો? કે ભાઈ આ સંજોગ શેના માટે આવે છે? જવા માટે. શેના માટે આવે છે? જવા. તો જે જઈ રહ્યો છે સંજોગ, એમાં મારો પુરુષાર્થ શું છે? હું તો શુદ્ધાત્મા છું, તો મારો પુરુષાર્થ શું છે? કેમ કરીને હું આ નીકળતા સંજોગોમાં રાગ દ્વેષથી ફસાવું નહીં, છૂટો રહું. અને કોઈ શુભ ક્રિયા ઉદય કર્મમાં હોય તો મારો એક જ આશય છે કે આ શુભ ક્રિયા મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને. એટલે નથી કરવાનો એ પ્રશ્ન આવતો નથી. કારણ કે નથી કરવાનું જ્ઞાની ક્યારે કહી શકે? કે તમારી પાસે સ્વતંત્રતા હોય એવું માને તો. જયારે તમારી પાસે સ્વતંત્રતા છે જ નહીં. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એટલે એમાં તમે આ કરો અથવા ના કરો એવો શબ્દ જ્ઞાનીનો હોય, પણ કરો છો એમાં તમારો આશય શું હોવો જોઈએ? મોટા ભાગના જે આપણા કર્મના હિસાબો છે ત્યાં તો સમભાવ તો રહેવાનું છે, રાગ પણ નહીં અને એવો એવો ભાવ આપણો હોવો જોઈએ. પણ કેટલાક સંજોગો એવા હોય કે જે મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ હોય, મુક્તિના માર્ગ માટે સહાયક હોય, તો ત્યાં તે ભાવ કરવો. સમજાય છે ને? એટલે આપણે જે સંજોગ જે આવ્યો એમાં શું આપણો આશય શું છે જોઈ લેવો. આપણે જમતા હોય તો, આપણે આહાર કરતા હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ ભાઈ નંબર એક આહાર કરે છે, આ મન વચન કાયા આહાર કરે છે, અને આહારની અંદર મારે કોઈ જગ્યાએ મોહ પામવાનો આનો હિસાબ પૂરો થઈ રહ્યો છે. શું છે? શરૂ નથી થયો. શું થાય છે? મારે સમભાવ, રાગ પણ નહીં અને આહાર આહાર કરવાની એટલે જમવાની શરૂઆત કરતા હોય ત્યારે પ્રાર્થના કરવી કે આહાર ખાવાથી જે મારું સ્વાસ્થ્ય બને, જે મારા વિચારો બને, જે મારી વાણી બને તે કેવી બને, ત્યારબાદ વાણી, ત્યારબાદ વર્તન અને ત્યારબાદ મન બને, એવા ભાવ સાથે આપણે આહારની શરૂઆત કરવી. એટલે તમે જે વસ્તુ ભાવ કરો છો ને એ ભાવ અંદર આહારમાં પુરાય છે અને એ તમને અસર કરે છે. શું કરે છે? પાણી તેવી વાણી અને આહાર તેવું મન અને તન થાય. મન એટલે વિચારો અને તન એટલે શરીર. એટલે પાણી જેવી વાણી નીકળે અને આહાર તેવું મન અને તન થાય. એટલે આ સમજવાનું, કોઈ પણ મન વચન કાયા દ્વારા ક્રિયા થાય છે ને એમાં પહેલું કરતા પણ કાઢી નાખું કે હું કરું છું એ કાઢી નાખું. સમજાય છે? હું કરું છું એ મનમાંથી કાઢી નાખું. વ્યવહારમાં બોલો એનો વાંધો, એ તો વ્યવહારમાં તો બોલવું પડે આપણે કે મારાથી થયું કે મેં કર્યું. અંદરથી નિશ્ચયમાં હોવું જોઈએ નહીં. નિશ્ચયમાં તો એ જ હોવું જોઈએ કે ફાઇલ નંબર એક કરે છે અને વ્યવસ્થિત શક્તિ અથવા કુદરત કરાવડાવે છે. અને કુદરત કેમ કરાવડાવે છે? ગયા અવતારના કર્મના ફળ. ને હું એનાથી સર્વથા મુક્ત એવો. આવું ક્લિયર છે? સમજાય છે? એટલે આપણને કોઈ જગ્યાએ ગૂંચવાડો ના થવો જોઈએ. જ્ઞાન એવું સહજ સરળ ને સુગમ હોય, બધાને ડાયજેસ્ટ થાય અને ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકાય તેવું હોવું જોઈએ. અઘરું ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? અઘરું જ્ઞાન હોય તો પછી મુશ્કેલી પડે. મારે એવા પેલું તો જ્ઞાન સમજવા માટે પ્રયત્ન કરવો પડે અને પછી ઉપયોગ કર્યા પછી ખબર ના પડે કે પરિણામ બરાબર આવશે કે નહીં આવે. કારણ કે કરવાનું થયું ને. આજે તમને એમ કહેવાય કે રોજ તમે સામાયિક કરો અને વધારે સામાયિક કરશે અને મોટું ઇનામ આપવામાં આવશે તો બધા પછી 1, 2, 5, 10 કરવા જ મારે. તમે પ્રોત્સાહન આપ્યું
તો જ્ઞાની શું કે છે કે ભાઈ તું સામાયિક કરે કે ના કરે એનો વાંધો નથી, સામાયિક કરવા પાછળ તારો આશય શું છે, તારો શું આશય છે? આ પ્રકૃતિને ખપાવવાનો આશય છે કે પ્રકૃતિને સુધારવાનો આશય છે? પ્રકૃતિને સુધારવું તે ક્રમિક માર્ગ છે, અને પ્રકૃતિને ખપાવવું તે મુક્તિનો માર્ગ છે. ખપાવવાની છે, જેવી છે તેવી છૂટા રહીને જોતા શીખો. શું કીધું? એને ઉગાડી આંખનું સામાયિક કહેવાય. કેવું? બંધ આંખનું નહીં. બંધ આંખનું સામાયિક તો પ્રેક્ટિસ રૂપે છે. શેના રૂપે છે? આપણે એવા સંજોગો લાયા નથી કે આપણે બંધ આંખે સામાયિક કરી શકીએ, છૂટા રહી શકીએ. પછી એમ બંધ આંખ કરો ને એટલે બધું આ આખી દુનિયા યાદ આયા કરે. ના કરવી હોય તો સમજાય ને? એટલે જ્ઞાની કે છે કે આ ઉગાડી આખી આ દુનિયા છે. જ્ઞાન નો ઉપયોગ કરો. તમારી પાસે જે જ્ઞાન છે, રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, આ બધાનો ઉપયોગ કરો. કારણ કે ઉપયોગ દ્રષ્ટિથી કરવાનો છે, આંખોથી નથી કરવાનો. આંખ તો શું છે? આ જગતના પદાર્થોને જોવાનું માધ્યમ છે. ખ્યાલ આવ્યો? આપણને નંબર આવ્યા હોય, 5, 6, 7 નંબર આવ્યા હોય તો આપણને દેખાય કશે? હવે આપણે ચશ્મા પહેરીએ 7 નંબરના તો દેખાય કે નહીં? તો ચશ્મામાં દેખવાનો સ્વભાવ છે, બોલતા નથી કરતા. પણ ચશ્મા પહેરતા નથી તો દેખાતું પણ એ સ્વભાવ ચશ્માનો, એમ આંખોનો સ્વભાવ પણ જોવાનો નથી. જોનારો જુદો છે અંદર. સમજાય છે? આ માધ્યમ છે, જેમ ચશ્મા છે ને એવું આ માધ્યમ. સમજાય છે? આ બધું, આ ઇન્દ્રિયો બધી માધ્યમ છે સાહેબ. ઇન્દ્રિયોમાં આ કાનમાં સાંભળવાનો ગુણ નથી, એ ઇન્દ્રિય દ્વારા અંદર જે પ્રતિષ્ઠિત આત્મા છે ને તે સાંભળે છે. સમજાય છે? અને આત્મા સુવાનો ગુણ નથી, એના દ્વારા જ પ્રતિષ્ઠિત આત્માને ખબર પડે છે કે આની આત્મે છે. કારણ કે જ્ઞાન એની પાસે છે, આની પાસે જ્ઞાન નથી. આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? સમજાય છે? આપણે આ આંખ હોય આ કરીને ટેબલ ઉપર મૂકી દઈએ તો જોઈ શકે? બોલતા નથી. કેમ? આંખ આંખ જોઈ શકે? જોઈ શકે ને? જોનારો જુદો છે. એટલે પાંચે ઇન્દ્રિયોનું જ્ઞાન અત્યારે પ્રતિષ્ઠિત આત્માને છે. કોને છે? ને એ જ જુએ છે અને જાણે છે. અને પ્રકાશ કોનો છે? મૂળ આત્મા. મૂળ આત્માનો પ્રકાશ છે. એ પ્રકાશની અંદર પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને જુએ અને જાણે છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું, આ બાહ્ય જ્ઞાન બધું આવી ગયું. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું બધું જ જ્ઞાન એમાં આવી ગયું. એટલે આ સ્વભાવ, આત્માનો સ્વભાવ, પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ અને પ્રકૃતિનો સ્વભાવ, આ ત્રણ વસ્તુ જ આપણે પાકી કરવાની છે. શું કરવાની છે? સમજાય? જોવું અને જણાવી.